સબ સ્ટેશનમાં પાણી ઓસરાયા. જેટકો દ્વારા 11 પેનલ બસ જેમાં પાણી ભરાઈ ગયા હતા એની અંદરથી સફાઈ હાથ ધરી છે. મશીનો સાથે બસ ચાલુ થઈ શકે એનું કામ ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા બાદ તમામ ફિલ્ડરો શરૂ કરાશે. તાલુકા પંથકના લોકોને 40 કલાકથી વધુ અંધારામાં. વીજ પુરવઠો અંદાજિત 4 વાગ્યા લાઇટ શરૂ થઈ શકે તેવી શક્યતા. તાલુકાના અનેક વિસ્તારોમાં વીજના થાંભલા પડી ગયા છે. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. હું કાર્યપાલક ઇજનેર જેટકો ભરતકુમાર પરમાર અહીંયા આ 66 સબસ્ટેશનની અંદર કાલે ભૂર વરસાદ થવાના કારણે પાણી અમારા સબસ્ટેશનમાં અને પેનલની અંદર પાણી આવી ગયેલું હોવાથી આ પાણી ઓસરી ગયા બાદ અમારી આ બધી 11 કી પેનલ્સ અને એમાંથી બધા ફીડરો જેનું સાફ સફાઈનું કામ અત્યારે ચાલુ છે અને આ સાફ સફાઈ કર્યા પછી અમે અંદાજિત 12 વાગ્યા સુધીની અંદર અમારો બધો પાવર સપ્લાય અહીંયાથી ચાલુ કરી શકીશું.